સુરતના બમરોલી વિસ્તારમાં આવેલ પાવરલૂમ્સના કારખાનામાં પગાર વધારવાની માંગ સાથે અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારો કરનાર અસામાજિક તત્વો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા, જેથી વ્યુઅર્સોએ આ અંગે પોલીસને જાણ કરી લેખિત અને મૌખિક ફરિયાદ કરવાની તાજવીજ હાથ ધરવામાં આવી છે. બમરોલીના કારખાનેદાર વિષ્ણુ પટેલે જણાવ્યું હતું કે કારીગરો અને વીવર્સ વચ્ચે કોઈ જ બબાલ નથી, પરંતુ અમુક અસામાજિક તત્વો શાંતિ ડહોળવાનો પ્રયાસ કરે છે. આ લોકોએ અગાઉ અંજની ઇન્ડસ્ટ્રી, બાદમાં પીપોદરા, ભટાર બાદ આજે બમરોલીમાં પથ્થરમારો કર્યો છે. કારીગરોની ઉશ્કેરી તેમને હાથો બનાવીને પોતાનો સ્વાર્થ સાધવા માટે આ અસામાજિક તત્વો એક પછી એક ઇન્ડસ્ટ્રીને નિશાનો બનાવી રહ્યા છે. વિવર્સોએ જણાવ્યું હતું કે આ અસામાજિક તત્વોની વિરુદ્ધમાં પથ્થરમારો થયો ત્યારે જ પોલીસને જાણ કરી દીધી હતી, જેથી પોલીસનો પૂરતો બંદોબસ્ત મળ્યો હતો. કાયમી પોલીસની નજર રહે તે માટે આજે પોલીસને લેખિત અને મૌખિકમાં રજૂઆત કરીને નિરાકરણ લાવવાના પ્રયત્નો કરવામાં આવશે. જી, આપનું નામ? વિષ્ણુ પટેલ. જી, શું ઘટના બની હતી? ઘટનામાં એવું છે કે અમારી ઇન્ડસ્ટ્રી વડોદ બમરોલીમાં આવેલી છે, તો ત્યાં કાલે અસામાજિક તત્વોએ પાઇપ, લાકડા અને હુમલો કર્યો હતો અને પથ્થરમારો ખાતા ઉપર કર્યો હતો. ઇન્ડસ્ટ્રી બંધ કરાવી હતી, પણ જે સમય કારખાના પેટ્રોલિંગ ચાલુ હતું, સમય સૂચકતાથી બંધ થયેલી ઇન્ડસ્ટ્રી અમે તરત ચાલુ કરી દીધી. પણ અત્યારે પીઆઈ સાહેબને રૂબરૂ મળવા આવ્યા હતા અને એમને મૌખિક અને લેખિત રજૂઆત કરી છે કે અમારા ઇન્ડસ્ટ્રી એરિયામાં થોડું તમે પેટ્રોલિંગ વધારો તો ઇન્ડસ્ટ્રી ચાલુ રહે, જેથી અમને પણ નુકસાન ના થાય અને સરકારશ્રીને પણ નુકસાન ના થાય. એમને અમારી રજૂઆત સારી રીતે સાંભળી છે અને બે ગાડીનું સતત પેટ્રોલિંગ કરવા અમને કંપની જે રજૂઆત કરી હતી એ ધ્યાને લઈ અને આજથી બે ગાડીનું પેટ્રોલિંગ ચાલુ કરાવ્યું. જી સાહેબ, આપનું નામ, આજે તમે પોલીસ સ્ટેશન આવ્યા છો, શું રજૂઆત લઈને આવ્યા હતા? મારું નામ રાકેશ પટેલ છે અને હું બીવીએ એસોસિએશન તરફથી અમે અહીંયા આવેલા છીએ. અમારે ગઈકાલે રાત્રે જે બમરોલીની અંદર અસામાજિક તત્વો દ્વારા જે કારખાનાની અંદર લોખંડના પાઇપો, સળિયાઓ અને લાકડાના ડંડા વડે હુમલો કરવામાં આવ્યો કારીગરોને અને એમને જે અમારી ઇન્ડસ્ટ્રી બંધ કરાવવા બાંધમાં લેવાના પ્રયત્ન કરેલા, પરંતુ પોલીસ પેટ્રોલિંગ અને અમારા શેઠિયાઓની જે ચોકરના હતા અને એના લીધે થોડો ટાઈમ 2-3 કલાક પોલીસ અમારી ઇન્ડસ્ટ્રી બંધ રહી અને પછી રાબેતા મુજબનો ચાલુ કરવામાં સફળ રહ્યા છીએ. પરંતુ હવે આજે અને આજ પછી આવા અસામાજિક તત્વો અમારી સોસાયટીમાં આવી અને ખોટી રીતે કારીગરોને ગભરાવી અને અમારા કારખાના બંધ કરાવે છે, એ બંધ ના થાય અને એના માટે પોલીસ અમને સાથ સહકાર આપી રહી છે, પણ વધુ સાથ સહકાર મળે એના માટે અમે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં બીએ સાહેબને રજૂઆત કરવા માટે આજે આવેલા છીએ. મુકેશ ગુરવ સાથે અશ્મિતા પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.